good morning today we are going to learn the subject strength of material the gtu code for this subject is 3331904 today we will study the chapter combined direct and bending stresses and topic will be included eccentric load stresses due to eccentric load eccentricity no tension condition and core of section myself rohit b patel working as a lecturer in mechanical engineering department of vpmp polytechnic now, just look at the objectives we will study in this chapter axial load, eccentric load, and we will understand the basic difference between the axial load and eccentric load. Now, which stresses are produced during the eccentric load and their equations. Now, no tension condition is also important and core of section we will discuss in this chapter.

There are two stresses are acting on the beam, direct stress as well as bending stress. So at that time, how we can find out the value of the stresses produced inside into the beam? So first, we have to understand some basic terms to understand the fundamental of combined direct and bending stress. So first, look at the definition of axial load. So how we can define the axial load? So when axis of the load

Then only direct stress is produced. And it is very easy to find out the direct stress. Stress is equal to load upon area. Means, sigma O is equal to P upon A. P means load and A is the cross-sectional area. And symbol of the direct stress is sigma O. Now, look at the second term, which is very important chapter point of view. Eccentric load. So how we can define the eccentric load? વેન લોડ ઇઝ એપ્લાયડ ફ્રોમ સન સબ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ ઓબ્જેક્ટ ઓર સેન્ટર ઓફ ધ કોલમ સો ધેન ધીસ ટાઈપ ઓફ લોડ ઇઝ નોન એઝ ધ એસેન્ટ્રીક લોડ કે જ્યારે કોઈ લોડ કોલમ ઉપર એપ્લાય કરવામાં આવે ત્યારે એ લોડની એક્સિસ જે છે એ સેન્ટર ઓફ ધ ઓબ્જેક્ટ અથવા તો સેન્ટર ઓફ ધ કોલમ કોલમનું જે સેન્ટર છે જેને આપણે લોન્ચિટ્યુટન એક્સિસ કહીએ છીએ તો ત્યાંથી થોડી ડિસ્ટન્સ દૂર આપવામાં આવતો હોય લોડ તો આ પ્રકારના લોડને એસેન્ટ્રિક લોડ કહેવામાં આવે છે

અને લોન્જિટ્યુઅલ એક્સિસ વચ્ચે કંઈક અંતર હોય તો આ પ્રકારના લોડને એસેન્ટ્રિક લોડ કહેવામાં આવે છે અને જો અમુક લિમિટ કરતાં દૂર લોડ એપ્લાય કરવામાં આવે તો બેન્ડિંગ સ્ટ્રેસ પ્રોડ્યુસ થવાના ચાન્સીસ રહેતા હોય છે અને કોલમ બેન્ડ પણ થઈ શકે છે અને ફેલ પણ થઈ શકે છે તો ડેફિનેશન જોઈએ ઇફ લોડ ઇઝ એક્ટિંગ અવે ફ્રોમ ધ લોન્જિટ્યુનલ એક્સિસ ઓફ કોલમ ઇટ ઇઝ કોલ્ડ એસેન્ટ્રિક લોડ વેન ધર ઇઝ ડિસ્ટન્સ બિટવીન ધ લોડ એક્સિસ એન્ડ લોન્જિટ્યુઅલ એક્સિસ ઇટ ઇઝ નોન એઝ ધ એસેન્ટ્રિક લોડ ધીસ ઇઝ ધ વન ટાઈપ ઓફ ધ લોડ નાઉ વોટ ઇઝ ધ એસેન્ટ્રિસિટી સો એસેન્ટ્રિસિટી ઇઝ ધ ડિસ્ટન્સ ઇટ ઇઝ ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બીટવીન ધ લોડ એક્સિસ એન્ડ લોન્જીટ્યુડિનલ એક્સિસ તો તમે અહીંયા જોઈ શકો છો કે લોડ એક્સિસ અને લોન્જીટ્યુડિનલ એક્સિસ કે જે સેન્ટરમાંથી પસાર થાય છે એ બે બંને બંને વચ્ચે ડિસ્ટન્સ છે તો એ ડિસ્ટન્સ રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે જે સિમ્બોલ યુઝ કરીએ છીએ પેરામીટર યુઝ કરીએ છીએ તો ઈ સ્મોલ ઈ ઇટ ઇઝ નોન એઝ ધ એસેન્ટ્રિસિટી તો ખૂબ જ સિમ્પલ ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો

બટ ડ્યુરિંગ ધ એસેન્ટ્રીક લોડ ધર આર ટુ ટાઈપ્સ ઓફ સ્ટ્રેસીસ આર પ્રોડ્યુસ ડાયરેક્ટ સ્ટ્રેસ એઝ વેલ એઝ બેન્ડિંગ સ્ટ્રેસ આર પ્રોડ્યુસ્ડ તો ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા ઓ કહીએ છીએ આપણે જેને આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ કહીશું જે આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ પી અપોન એ વડે પ્લસ બેન્ડિંગ સ્ટ્રેસ ઇઝ ઓલસો પ્રોડ્યુસ્ડ સિગ્મા બી પણ પ્રોડ્યુસ થાય છે સિગ્મા બી મીન્સ બી ફોર બેન્ડિંગ બેન્ડિંગ સ્ટ્રેસ પણ પ્રોડ્યુસ થાય છે તો સિગ્મા બીનું આપણે ઇક્વેશન શું લખી શકીએ એમ અપોન ઝેડ એમ અપોન જેડ એટલે એમ મીન્સ બેન્ડિંગ મોમેન્ટ અને z એટલે સેક્શન મોડ્યુલસ તો અહીંયા જુઓ અહીંયા પ્લસ પણ લખેલું છે માઇનસ પણ લખેલું છે પ્લસ ઓર માઇનસ તો સમટાઇમ્સ બેન્ડિંગ સ્ટ્રેસ વિલ બી પ્લસ સમટાઈમ્સ ધે વિલ બી માઇનસ તો કોઈ વખત બેન્ડિંગ ની વેલ્યુ પ્લસ હોય છે કોઈ વખત માઇનસ હોય છે તો ઓવરઓલ સ્ટ્રેસિસ પ્રોડ્યુસ ડ્યુ ટુ એસેન્ટ્રીક લોડ આપણે ફાઇન્ડ આઉટ કરવા હોય તો આ કમ્બાઈન્ડ ઇક્વેશન આપણે યુઝ કરવું પડે પી અપોન એ પ્લસ ઓર માઇનસ એમ અપોન જેડ એન્ડ યુઝિંગ ધીસ સિચ્યુએશન યુ કેન ફાઇન્ડ આઉટ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ ડ્યુરિંગ ધ એસેન્ટ્રીક લોડિંગ કે જ્યારે એસેન્ટ્રીક લોડ લાગતો હોય એ વખતે આપણે મેક્સિમમ અને મિનિમમ સ્ટ્રેસીસ આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય છે જો પ્લસ વેલ્યુ લઈએ તો મેક્સિમમ સ્ટ્રેસ મળે અને જો માઇનસ વેલ્યુ લઈએ તો મિનિમમ સ્ટ્રેસ મળે ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ By this way, we can find out the maximum stress and minimum stress. Sigma maximum is equal to sigma O plus sigma B, and when we take the minus sign, then it is known as the sigma minimum, sigma O minus sigma B. Instead of sigma O, we can write the P upon A equation of the direct stress, sigma B, we can write the M upon Z, P upon A plus M. Instead of Z, we can write the I upon Y. It is the definition of the section modulus. Section modulus z is equal to i upon y. So we have written the value of the z i upon y instead of z. So p upon a plus m upon i into y. It is as per the mathematical rules and regulations. Same as sigma minimum, but we use the minus sign instead of plus. So same equation, but there is a one change is change in sign. Here plus and sigma minimum it contains the minus sign.

Sigma maximum mesa plus. Sigma O plus sigma B and answer Mesa plus away. Sigma minimum it may be plus or it may be minus. If sigma minimum is equal to plus, then nature of the stress is compressive. And when the answer is minus, then nature of the stress is tensile. And when sigma minimum becomes minus, then there are chances of the producing bending stresses and chances of the failure of column.

નાઉ લિમિટ ઓફ એસેન્ટ્રી વેન વી એપ્લાય લોડ ફ્રોમ સમ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ કોલમ ધલમ ડિસ્ટન્સ બીટવીન લોડ એક્સિસ એન્ડ લોન્જિટલ એક્સિસ ઈ ઇઝ નોન એઝ ધ ધ્રિસિટી કે જ્યારે આપણે લોડની એક્સિસ લોન્જિટ્યુઅલ એક્સિસની થોડી દૂર હોય ત્યારે એ બે વચ્ચેના અંતરને આપણે એસેન્ટ્રીસિટી કહેવામાં આવે છે પણ જો આપણે અમુક ડિસ્ટન્સ કરતાં વધારે આપણે દૂર લોડ એપ્લાય કરીએ તો કોલમનું બેન્ડ થઈ જવાના ચાન્સીસ રહેતા હોય છે તો આપણે અમુક લિમિટ સુધી જ લોડ એપ્લાય કરી શકીએ દૂર સુધી તો એ જે લિમિટ કરી તો એને લિમિટ ઓફ એસેન્ટ્રીસિટી કહેવામાં આવે છે વધારે દૂર આપણે લોડ એપ્લાય કરી શકતા નથી ધ મેક્સિમમ ડિસ્ટન્સ ઓફ લોડ ફ્રોમ ધ સેન્ટર ઓફ કોલમ અપ ટુ વિચ ડેરી ઇઝ પ્રોડ્યુસ ઇઝ નોન એઝ લિમિટ ઓફ એસેન્ટ્રીટી સો ઇટ ઇઝ ધ લિમિટ up to and within which when we apply the load then there is no chances of producing the bending stress and no chances of the bending of the column so this limit of eccentricity is known as the limit of eccentricity and when the limit of eccentricity means sigma minimum is equal to zero now no tension condition if we follow the no tension condition during the loading on column ને કોલમ કે જો આપણે જ્યારે કોલમ ઉપર લોડ એપ્લાય કરતા હોય તો એ વખતે આપણે આ કન્ડિશન જે છે નો ટેન્શન કન્ડિશન એ આપણે ફોલો કરીએ તો કોલમના બેન્ડ થઈ જવાના ચાન્સીસ રહેતા નથી તો એમાં આપણે જોઈએ લોડ મસ્ટ એક્ટ વિધિન લિમિટ ઓફ એસેન્ટ્રીસિટી કે લોડ જે લાગે છે કોલમ ઉપર એ લિમિટ ઓફ એસેન્ટ્રીસિટીની અંદર જ હોવું જોઈએ ધ વેલ્યુ ઓફ સિગ્મા મિનિમમ શુડ બી નોટ શુડ નોટ બી નેગેટિવ સિગ્મા મિનિમમની વેલ્યુ જે છે એ નેગેટિવ હોવી જોઈએ નહીં હંમેશા પ્લસ જ હોવી જોઈએ જો નેગેટિવ થાય છે તો એનો મતલબ એમ છે સિગ્મા મિનિમમનો આન્સર જો નેગેટિવ આવે માઇનસ આવે તો એનો મતલબ એ થાય કે બેન્ડિંગ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે ચાન્સીસ ઓફ ધ ફેલિયર ઓફ ધ કોલમ તો એટલા માટે ના થાય એટલા માટે શું હોવું જોઈએ જો માઇનસ આન્સર ના આવે સિગ્મા મિનિમમનો એટલા માટે સિગ્મા ઓ શુડ બી ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર દેન સિગ્મા બી ડાયરેક્ટ સ્ટ્રેસ હંમેશા બેન્ડિંગ સ્ટ્રેસ કરતા વધારે જ હોવા જોઈએ તો બેન્ડિંગ સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે નહીં સો ઇન્સ્ટેટ ઓફ સીગમા ઓ વી કેન રાઇટ ધ પી અપોન એ ઇન્સ્ટેટ ઓફ સીગમા બી વી કેન રાઇટ ધ એમ અપોન જેડ આપણે સીગમાં ઓની જગ્યાએ પી અપોન એ લખી શકીએ સીગમાં બીની જગ્યાએ એમ અપોન જેડ લખી શકીએ અહીંયા આપણે એમની જગ્યાએ પી ઇન્ટુ ઇ લખી શકાય કારણ કે બેન્ડિંગ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ લોડ ઇન્ટુ ડિસ્ટન્સ તો પી લોડ છે અને ઈ જે એથેન્ટ્રીસિટી ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ તો એ ડિસ્ટન્સ થઈ જશે તો પી બંને બાજુ પી છે પી અને પી લેફ્ટ હેન્ડ એન્ડ રાઇટ હેન્ડ સાઈડ કેન્સલ થઈ જશે તો શું વધે અહીંયા જેડ ઉપર આવી જશે તો જેડ અપોન એ શુડ બી ઇક્વલ ટુ ઓર ગ્રેટર દેન ઈ તો એસેન્ટ્રીસિટીની વેલ્યુ જે છે એ ઝેડ અપોન એ જેટલું હોવી જોઈએ અથવા એના કરતાં ઓછી હોવી જોઈએ અને પછી જો આપણે લોડ એપ્લાય કરીએ એ કન્ડિશન પ્રમાણે દેર નો ચાન્સીસ ઓફ ધ ફેલિયર ઓફ ધ કોલમ બીકોઝ ઓફ ધ બેન્ડિંગ સ્ટ્રેસ એન્ડ ટેન્સ સ્ટ્રેસ So, this condition is known as the no tension condition. Now, last topic is core of section. By using the T e limit, also known as the eccentricity limit, if we can able to find out the eccentricity limit, then we can put the point at the x-axis and y-axis. And when we join these points, so this area on the center, it is known as gives the area on which when we apply the load, ધેર આર નો ચાન્સીસ ઓફ ધલમ કે જો આપણે લિમિટ ઓફ મદદથી મદદથી અથવા તો નો ટેન્શન કન્ડિશનની આપણે જે છે એસેન્ટ્રીટી એસેન્ટ્રીટી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ તો એ જે ડિસ્ટન્સ આવે ફોર એક્ઝામ્પલ એ લિમિટ આવે છે પચાસ એમએમ તો આપણે સેન્ટરથી પચાસ એમએમ લેફ્ટ હેન્ડ સાઈડ પચાસ એમએમ એમ રાઇટ હેન્ડ સાઈડ આપણે માર્કિંગ કરવાનું થશે પછી પચાસ એમએમ એમ અપવર્ડ ફિફ્ટી એમએમ એમ ડાઉનવર્ડ ડિરેક્શનમાં આપણે સેન્ટરથી માર્કિંગ કરવાનું થશે

તો આ જે એરિયા ખરો સેક્શન લાઇન ડ્રો કરેલું જે છે કે જે આપણે ઇલિમિટ લિમિટ જોઈન્ટ કરીને મેળવેલું છે તો એ એરિયાને આપણે કહીએ છીએ કોર ઓફ સેક્શન ધ સેન્ટ્રલ પાર્ટ ઓફ કોલમ જોઈનિંગ ધ ઓફ ઇઝ નોન એઝ કોર ઓફ સેક્શન ઓર ઓલસો નોન એઝ ધ કર્નલ કે આ એક સેન્ટ્રલ પાર્ટ ઓફ કોલમ કોલમનો એક સેન્ટ્રલ પાર્ટ જોઈનિંગ પોઈન્ટ કે આપણે અલગ અલગ ઇ લિમિટને જોઇન કરીને મેળવીએ છીએ તો એ જે વાત કરો તો એને કોર ઓફ સેક્શન કહેવામાં આવે છે અને કોર ઓફ સેક્શનની અંદર આપણે લોડ એપ્લાય કરીએ તો બેન્ડિંગ થવાના ચાન્સીસ રહેતા નથી તો અહીંયા આપણે એક્ઝામ માટે બહુ આઈએમપી છે રેક્ટેન્ગ્યુલર સેક્શન માટેનો કોર ઓફ સેક્શન આપેલું છે એ જ રીતે હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન માટેનો આપણને કોર ઓફ સેક્શન આપેલો છે સર્ક્યુલર સેક્શન માટેનો કોર ઓફ સેક્શન આપેલું છે તેમજ હોલો સર્ક્યુલર સેક્શન માટેનું પણ આપણને કોર ઓફ સેક્શન આપેલું છે તો આ રીતે આપણે કોલમ ઉપર જ્યારે એસેન્ટ્રિક લોડ લાગતો હોય એ વખતે મેક્સિમમ અને મિનિમમ સ્ટ્રેસ આપણે શોધી શકીએ છીએ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ ફોર ગીવીંગ અઇ સપોર્ટ